पलसाणा તાલુકામાં બુટલેગરોનો આતંક હજુ શમ્યો નથી. ઈશ્વર તો હજુ પકડમાં આવ્યો નથી ત્યાં નીલેશે પત્રકાર પર હુમલો કરી પોટ પ્રકાશ્યું. સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં બુટલેગરો જાણે બેફામ બન્યા છે. કડોદરા પોલીસ સ્ટેશનના વાંકાણેરા ગામે અંત્રોલીના ભૂરી ફરિયાના માથાભારી બુટલેગર ઈશ્વર વાંસફોડિયાએ ઉપસરપંચને રિવોલ્વર બતાવી ધમકી આપવાની ઘટનામાં હજુ ઈશ્વર વાંસફોડિયા પોલીસના હાથમાં આવ્યો નથી. ત્યાં તો ફરી એકવાર તાતી થયા ગામના માથાભારે બુટલેગર નિલેશે એક સાંધ્ય દૈનિકના પત્રકાર ધર્મેશ રેવડીવાલા ઉપર જીવલેણ હુમલો કરતા કડોદરા પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ધર્મેશ રેવડીવાલા 24 જૂનના રોજ કડોદરા ખાતે હાજર હતો ત્યારે અજાણ્યા વ્યક્તિઓએ ફોન કરીને જણાવ્યું હતું કે તાતી થયા ગામે ભૂમિ મિલ નજીકથી વિદેશી દારૂનો વેપાર થાય છે. આ સમયે ધર્મેશ તાતી થયા ખાતે ગયો હતો. ત્યાં વિદેશી દારૂનો વેપાર થતો હતો. તેણે ફોનથી ફોટા પાડ્યા હતા. આ સમયે એક વ્યક્તિ આવ્યો હતો. નિલેશ તરીકે ઓળખ આપી ફોટા કેમ પાડે છે એમ કહી તેમના પર અન્ય 3 ઈસમોએ ભેગા મરી જીવલેણ હુમલો કર્યો હતો. પગમાં લાકડીના સપાટા માર્યા હતા. મોબાઈલ ફોન ઝૂંટવી લીધો હતો અને વધુમાં માર માર્યો હતો. ઉપરાંત મોબાઈલ ફોનમાંથી ફોટા ડિલીટ કરી આખો ફોન ફોર્મેટ કરી નાખ્યો હતો. આ ઘટના બાદ ધર્મેશ રેવડીવાલાને સારવાર માટે ચલથાણની સંજીવની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યારે હવે આ વિસ્તારની પ્રજામાં પણ ભયનો માહોલ ઉભો થયો છે અને ભૂતકાળ સાક્ષી છે. જ્યારે જ્યારે કડોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બુટલેગરો બેફામ બને ત્યારે આ વિસ્તારમાં ગેંગવોર થાય છે. ત્યારે હવે ઉચ્ચ અધિકારી આ મામલે ગંભીરતા દાખવશે તે જરૂરી રહ્યું. મને ત્યાંથી કોઈક જાગૃત નાગરિકનો ફોન આવ્યો હતો, બરાબર 7:30 દરમિયાન. તો હું ત્યાં ગયો કે અહીંયા ખુલ્લે આમ દારૂનો વેપાર ચાલે છે, એટલે હું રિપોર્ટિંગ કરવા માટે ગયો હતો ત્યાં, બરાબર. કે મેં ત્યાં ઊભો રહીને પછી જોયું, બરાબર. ઊભો હતો એટલે ત્યાંથી એક જણ આવ્યો કે કેમ અહીંયા ઊભેલો છે, મારી પાસે આઈડેન્ટિટી કાર્ડ માંગ્યો. આઈડેન્ટિટી કે પત્રકાર છે એમ કે, બરાબર. એ મને બીજા 2 જણ આવ્યા, ઘેરી લીધો, બરાબર, ને સામે પેસેજમાં લઈ ગયા ને ત્યાં માર માર્યો. હા, પોલીસ ફરિયાદ થઈ છે. દિવસે ને દિવસે પલસાણા તાલુકામાં બુટલેગરોનું ગુંદારાજ વધતું જોવા મળી રહ્યું છે અને પોલીસનો ડર બિલકુલ રહ્યો ન હોય તેમ ખુલ્લી છાતીએ બુટલેગરો બેફામ બન્યા છે. ત્યારે હવે પોલીસની કામગીરી અંગે અનેક સવાલો સર્જાયા છે. બુટલેગરે પત્રકારને મરણતોડ માર મારી મોબાઈલ ચોરી કરી હોવાનું તેમજ ખોટી રીતનો વિડીયો બનાવી પત્રકારને ખોટી રીતનો ફસાવવાનો પ્રયત્ન કર્યો હતો. અને જો આ વાત પોલીસને કરશે તો બુટલેગરે પત્રકારનું ઘર પણ જોયું છે તો તેના પરિવારને જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હતી. રમેશ ખંભાતી, દિવ્યાંગ ન્યૂઝ, કડોદરા.